નમસ્કાર, મારું નામ ટંડેલ ઉર્વી છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરમાં એમએડ નો અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ સમાવેશી શિક્ષણમાં નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999, રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ 1999 રજૂ કરીશ. મારા માર્ગદર્શક છે ડોક્ટર એમ વી વેકરિયા સર. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમની રૂપરેખા, જેમાં પ્રસ્તાવના. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ 1999. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમના હેતુઓ. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું વિઝન. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું મિશન. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમના ઉદ્દેશો. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ અંતર્ગત વિકલાંગતાઓ. ઉપસંહાર. પ્રસ્તાવના. દુનિયાની વસ્તીના 10% જેટલા લોકો અપંગતા ધરાવે છે, જેમાંના 80% લોકો વિકાસશીલ દેશોમાં વસે છે. આ અપંગ લોકો માટે અપાતી સેવાઓ વિકસિત અને વિકાસશીલ દેશોમાં જુદી જુદી છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકો તેમજ વંચિત સમૂહોના બાળકો જોવા મળે છે. આ તમામ બાળકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. આ સેવાઓ અને સુવિધાઓ દિવ્યાંગ વ્યક્તિઓને પૂરી પાડવા માટે જુદી જુદી નીતિઓ, કાયદાઓ, અધિનિયમો, આયોજનો તેમજ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં ભારત સરકાર દ્વારા 1999માં NTA નામનો કાયદો ઘડવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ એક્ટ 1999. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ 1999 એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સ્વલિનતા, મગજનો લકવો, માનસિક મંદતા કે મંદબુદ્ધિ કે બહુવિધ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના કલ્યાણ માટે ઘડવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ 30 જાન્યુઆરી 1999 રોજ અમલમાં આવ્યો હતો. આ અધિનિયમ ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના માતા પિતા અને પરિવાર સાથે જોડાયેલો છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓની દેખભાળ કેવી રીતે કરવી અને તેમના માતા પિતા ન હોય ત્યારે તેમની દેખભાળ કેવી રીતે કરવી તે અંગેની જોગવાઈ છે. આ અધિનિયમમાં કુલ 9 અધ્યાય અને 36 ખંડો છે, જેમાં વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓને લગતી જુદી જુદી જોગવાઈઓ કરેલી છે. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમના હેતુઓ. દિવ્યાંગ વ્યક્તિને તેઓ જે સમુદાયના હોય તેની શક્ય તેટલા નજીક અને સ્વતંત્ર રહેવા સક્ષમ બનાવવા. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિ પોતાના જ કુટુંબમાં રહે તે માટે ટેકો આપવો અને સવલતો આપવી. દિવ્યાંગ સભ્ય ધરાવતા કુટુંબમાં કટોકટીના સમયે ફરજિયાત આધારિત સેવાઓ પૂરી પાડવાના કામમાં રોકાયેલ રજિસ્ટર્ડ સામાજિક સંસ્થાઓને ટેકો આપવો. દિવ્યાંગ વ્યક્તિ કે જેમના માતા પિતા કે વાલીઓના મૃત્યુ થયાના સંજોગોમાં તેમની કાળજી રાખવી. દિવ્યાંગ વ્યક્તિને સમાન તક મળે, તેના હકોનું રક્ષણ થાય અને તેઓ પૂરેપૂરી બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. ખૂબ જ વધારે એટલે કે 80%થી વધારે અપંગતા ધરાવતી વ્યક્તિઓ, અપંગ મહિલાઓ અને અપંગ વરિષ્ઠ નાગરિકો માટે કાર્યક્રમો કરવા. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું વિઝન. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું વિઝન દિવ્યાંગ વ્યક્તિ માટે એક સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરવાનું છે, જેમાં તેઓ સશક્ત, સમાન અધિકારો અને તકો સાથે સ્વતંત્ર જીવન જીવવા સક્ષમ હોય. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું વિઝન તમામ નાગરિકો માટે બદલાતા ભારતના ચહેરાને પ્રતિબિંબિત કરે છે અને તે માનવ અધિકારના વિઝન પર આધારિત છે. આ વિઝન નેશનલ ટ્રસ્ટને વિકલાંગતાના ક્ષેત્રમાં
અગ્રણી તરીકે સ્થાપિત કરે છે. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમનું મિશન. રાષ્ટ્રીય ટ્રસ્ટ વિકલાંગ વ્યક્તિઓ અને તેમના પરિવારોની ક્ષમતાના વિકાસની તકો પ્રદાન કરવા, તેમના અધિકારોની પૂર્તિ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવા અને સમાવેશી સમાજના નિર્માણની સુવિધા અને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્ય કરે છે. રાષ્ટ્રીય ટ્રસ્ટનું મિશન એક સક્ષમ વાતાવરણ બનાવવાનું છે કે જેમાં સર્વગ્રાહી સપોર્ટ સિસ્ટમ દ્વારા વિકલાંગ વ્યક્તિઓને તકો પૂરી પાડવામાં આવે છે, જે સમાવેશી સમાજના વિકાસ તરફ દોરી જાય છે. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમના ઉદ્દેશો. સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરવું, જે માનવ વિવિધતાને મહત્વ આપે અને વિકલાંગ વ્યક્તિઓને ગૌરવ અને સ્વતંત્રતા સાથે અધિકારો અને તકોમાં મુક્તપણે ભાગ લેવા સક્ષમ બનાવે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાન તકો આપવી, અધિકારોનું રક્ષણ કરવું અને સમાજમાં સંપૂર્ણ ભાગીદારીની ખાતરી કરવી અને સુવિધા પૂરી પાડવી. દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરિયાતોને આધારે સેવાઓ પ્રદાન કરવા માટે નોંધાયેલ સંસ્થાઓને ટેકો આપવો. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની કાર્યવાહી વિકસિત કરવી. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ અંતર્ગત વિકલાંગતાઓ. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ એક્ટ નીચેની ચાર વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કાર્ય કરે છે. પહેલું, સ્વલિનતા ઓટિઝમ. બીજું, મગજનો લકવો સેરેબ્રલ પલ્સી. ત્રીજું, માનસિક મંદતા કે મંદ બુદ્ધિ મેન્ટલ રિટાર્ડેશન. ચોથું, બહુવિધ વિકલાંગતાઓ મલ્ટીપલ ડિસેબિલિટી. સ્વલિનતા ઓટિઝમ. મગજનો લકવો સેરેબ્રલ પલ્સી. માનસિક મંદતા કે મંદ બુદ્ધિ મેન્ટલ રિટાર્ડેશન. બહુવિધ વિકલાંગતાઓ મલ્ટીપલ ડિસેબિલિટીઝ. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમની યોજનાઓ. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમની યોજનાઓ નીચે મુજબ છે. સૌપ્રથમ, દિશા. આ યોજના 0-10 વર્ષની વય જૂથના દિવ્યાંગ બાળકો કે જે શાળાએ જવા માટે તૈયાર હોય તેવા બાળકોને શાળાએ જવા માટે મદદ કરે છે. આ યોજના દિવ્યાંગ બાળકોને તેઓની વય અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછા 4 કલાક એટલે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ડે કેર સુવિધા આપે છે. દિશા કેન્દ્રમાં આયાની સાથે વિશેષ શિક્ષક અથવા ચિકિત્સક, ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અને વિકલાંગ વ્યક્તિઓ માટેના સલાહકાર હોય છે. આ યોજનામાં 20 બાળકોનું એક જૂથ હોય છે. બીજું, વિકાસ ડે કેર. વિકાસ એ મુખ્યત્વે વિકલાંગ વ્યક્તિઓમાં આંતરવ્યક્તિત્વ અને વ્યવસાયિક કૌશલ્યને વધારવા માટેની દૈનિક સંભાળ યોજના છે. વિકાસ કેન્દ્રોમાં અલગ અલગ દિવ્યાંગો માટે સેવા પ્રદાતાઓ દ્વારા સંભાળની વ્યવસ્થા કરવામાં આવે છે. આ યોજના દ્વારા દિવ્યાંગોને દિવસમાં ઓછામાં ઓછા 6 કલાક દૈનિક સંભાળ એટલે કે ડે કેર પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓના સમૂહનું કદ 30 થી વધુ ન હોવું જોઈએ અને મહિનામાં ઓછામાં ઓછા 21 દિવસ માટે વિકાસ કેન્દ્ર ખુલ્લું રાખવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજું, ઘરોંદા યોજના. ઘરોંદા યોજનાનો હેતુ સ્વલિનતા, મગજનો લકવો, માનસિક મંદતા કે મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતા ધરાવતા વ્યક્તિને
તેમના જીવનકાળ દરમિયાન ઘરની ખાતરી અને સંભાળની સેવાઓ પ્રદાન કરવાનો છે। આ યોજના દ્વારા ઘર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે। તે દિવ્યાંગ વયસ્કો માટે સામૂહિક ઘર પૂરું પાડે છે। ગરોંદા કેન્દ્ર વ્યવસાયિક પ્રવૃત્તિઓ, પૂર્વ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને અન્ય તાલીમ માટે સહાય પૂરી પાડે છે। તેમાં 20 વ્યક્તિઓનું એક જૂથ હોય છે। ચોથું, નિરામય। નિરામય યોજનાનો ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને પોષાય તેવા આરોગ્ય વીમા પૂરા પાડવાનો છે। તમામ નોંધાયેલા લાભાર્થીઓને દવાઓ, પેથોલોજી, રોગ નિદાન વિશેના પરીક્ષણો વગેરે સહિત ઓપીડી ટ્રીટમેન્ટ ચાર્ટની યાદી મુજબ રૂપિયા 1 લાખ સુધીનો આરોગ્ય વીમો અપાય છે। બીમારી વગરના વિકલાંગો માટે નિયમિત તબીબી ચકાસણી, દંત ચિકિત્સા, વિકલાંગતા રોકવા માટે સર્જરી, બિન સર્જિકલ હોસ્પિટલાઇઝેશન, જન્મજાત સુધારણાત્મક સર્જરી, દવા અને પરિવહન ખર્ચ વગેરેનો આ યોજનામાં સમાવેશ થાય છે। આ યોજનામાં તમામ ઉંમરના લોકોએ માત્ર એક જ પ્રીમિયમ ચૂકવવું પડે છે। પાંચમું, સક્ષમ અથવા સમર્થ યોજના। સક્ષમ યોજનાનો ઉદ્દેશ અનાથ અથવા બેઘર પીડિત પરિવારો અને બીપીએલ પરિવારોમાંથી આવતા વિકલાંગ વ્યક્તિઓ અને આવા નિરાધારોને રાહત પૂરી પાડવાનો છે। આ યોજનામાં 30 વિકલાંગ વ્યક્તિઓનું એક જૂથ હોય છે। છઠ્ઠું, સહયોગી। સહયોગી યોજનાનો ઉદ્દેશ કેર એસોસિએટ્સને તાલીમ આપવા માટે કેર એસોસિએટ્સ સેલની સ્થાપના કરવાનો છે। તે દિવ્યાંગજનને શિક્ષણ આપનારને પ્રશિક્ષણ આપે છે। તેનો ઉદ્દેશ અલગ અલગ વિકલાંગ વ્યક્તિઓ અને તેમના જરૂરિયાતમંદ પરિવારોને પર્યાપ્ત અને પોષક સંભાળ અને સુવિધાઓ પૂરી પાડવા માટે કુશળ કર્મચારીઓનું નિર્માણ કરવાનો છે। આ સિવાય જો વિકલાંગ વ્યક્તિઓના માતા પિતા પણ કેર એસોસિએટ્સ બનવામાં રસ ધરાવતા હોય તો તેમને તાલીમની તક પૂરી પાડવામાં આવે છે। સાતમું, જ્ઞાનપ્રભા। જ્ઞાનપ્રભા યોજનાનો હેતુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સ્નાતક અભ્યાસ, વ્યાવસાયિક અભ્યાસ અને વ્યાવસાયિક પ્રશિક્ષણ અથવા સ્વરોજગાર તરફ દોરી જવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। રાષ્ટ્રીય ટ્રસ્ટ દિવ્યાંગ વ્યક્તિઓને માટે કોર્સ દીઠ 1 વિશિષ્ટ રકમ પ્રદાન કરે છે, જેમાં સામાન્ય રીતે ફી, પરિવહન, પુસ્તકો, ખિસ્સા ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે। આઠમું, સંભવ। આ યોજનાનો હેતુ વધારાના સંસાધન કેન્દ્ર સ્થાપવાનો છે, જે દેશના 5 મિલિયનથી વધુ વસ્તી, એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ 5 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા પ્રત્યેક શહેરમાં સ્થપાય છે, જ્યાં વિકલાંગ વ્યક્તિઓ માટે સાધનો, સોફ્ટવેર અને સહાયક ઉપકરણોનો સંગ્રહ કરીને ઉપકરણોનું પ્રદર્શન અને નિદર્શન કરવામાં આવે છે। સંભવ કેન્દ્રો રાષ્ટ્રીય ટ્રસ્ટ હેઠળની વિકલાંગ વ્યક્તિઓની સુધારણા અને સશક્તિકરણ માટે સાધનો, ઉપકરણો, સોફ્ટવેર વગેરેની માહિતી સરળ રીતે પ્રાપ્ત કરી શકે તે લક્ષ્ય ધરાવે છે। નવમું, પ્રેરણા। પ્રેરણા એ વિકલાંગ વ્યક્તિઓ દ્વારા ઉત્પાદિત માલના વેચાણ માટે એક સક્ષમ અને વ્યાપક ચેનલ બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ છે। આ યોજનાનો ઉદ્દેશ રજિસ્ટર્ડ સંસ્થાઓને દિવ્યાંગો દ્વારા બનાવેલા ઉત્પાદનોના વેચાણ માટે પ્રદર્શન મેળાઓ જેવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભંડોળ ઊભું કરવાનો છે। આ યોજના હેઠળ આવા કામ માટે ઓછામાં ઓછા 51% વિકલાંગ વ્યક્તિઓને કર્મચારીઓમાં સામેલ કરવા જરૂરી છે। દસમું, પગલા।
अथवा बढ़ते कदम। पगला अथवा बढ़ते कदम योजना नो हेतु समुदाय जागरूकता, समुदाय संवेदना, सामाजिक एकीकरण अने विकलांग व्यक्तियों ने मुख्य समाज में जोड़वानो छे। नेशनल ट्रस्ट द्वारा दर वर्षे दरेक संस्थाओं माटे महत्तम चार प्रवृत्तियों प्रायोजित करवामां आवे छे। आ योजना हेठळ दरेक रजिस्टर्ड संस्था द्वारा एक वर्षमां ओछामां ओछी एक प्रवृत्ति करावामां आवे छे। उपसंहार। आम आपणे जोयुं के विकलांग व्यक्तियों अने बाळकोना अधिकारोनुं सशक्तिकरण माटे राष्ट्रीय ट्रस्ट अधिनियम 1999 कार्यरत छे। आवी योजनाओ, कायदाओ अने अधिनियम थी दिव्यांग व्यक्तिओने सामान्य व्यक्ति थी भिन्न छे तेवो अहेसास नहिवत प्रमाणमां थाय अने तेओ समाजमां समान हक्को अने अधिकारो साथे जीवी शके। थैंक यू।